બહુ સારા ભજનો બાપુએ ગાયા, આપને આનંદ કરાવ્યો. અને કોઈ ભાઈ હમણાં એ કહી ગયા કે ભાઈ એક ભાઈ જોડી લઈને આવશે, નામ શું કીધું? ભગતભાઈ ડોબરિયા. અને ગામના જે આપણા છે બધા ભાઈઓ, એમને જે જોડી નાખો, મહેમાનોને કે હવે બહુ ઘણા બધા ઉડાડે છે, પણ એમણે કીધું તમને કહું કે ભાઈ ગામના લોકો જે કાંઈ હોય જોડીમાં આશાશક્તિ પ્રમાણે નાખજો, જાઓ જોડી લઈને જાય, ગામના જાયજો. બહુ સારા ભજનો બાપુએ ગાયા છે, જેમની પાસે સાચું ઘી છે, 150 કિલો બધે મળે છે. અને સંજયભાઈ ને મોબાઈલની દુકાન વાળા, કારણ કે નાગાભાઈ હવે ઘર ધણીયા છે, મારે જ કઈ લેવા દેવા છે નહીં, એમણે ફોન કર્યા હોય એને જ ગોતવા પડે ને. સંજયભાઈ હા એમ બાપુ બરોબર ને. અચ્છા વહી તમને કહું છું, એને એને કાલ કંઈક થયું હતું, 2-3 ફોન કર્યા હોય, શું થાય? મેં કીધું સવારે થાય, એ ચોખવટ નથી કરતો અહીંથી. હા સંજયભાઈ, એમાં એવું બન્યું કે એને મને ફોન કર્યો, મેં કીધું મુંબઈથી આવું, મને કે ઘૂંબલીથી? મેં કીધું નહીં મુંબઈથી. ઓહો, તો તમે અહીંથી શું લેહો? હા હકીકત, આ જોક્સ નથી અને સારું લગાડવાની વાત નહીં, વળી કોકને એમ થાય કે લ્યો ગઢવી એમ, કાંઈ નહીં આપણે ગાડી નથી, એ ભાડે લઈને આવ્યા છીએ, કારણ કે આ લોકો નજીકથી ઓળખે છે એટલે ચોખવટ કરું, ના કે હું જમાવી લઉં, ગમે એની પાસે ઊભી જઈને ફોટા પાડી લે. પણ આ મોબાઈલનો યુગ આવી ગયો કે ભાઈ આ તો 302 આપડી હતી આ તો, એટલે હવે એ કાંઈ થાય એમ નથી. એટલે હવે બધું બધા કલાકારો સાચું જ બોલે, કોઈ એમનું કે કાયલ હું વાહતો ને વાહતો, તરત એની વેબસાઇટ ખોલો લે એમ થાય કે મેંદડા ને બસ સ્ટેન્ડમાં ઊભા હતા. હું જે કહું સત્ય કહું છું. હા એમ કોઈ કોઈ નહીં કોઈ. અને કલાકારોનો ખર્ચા એટલા માટે વધી ગયા છે ભાઈ, તમે જાહેરમાં કહી દઉં, આજ તમે અહીં પ્રોગ્રામ કર્યા છે, આ જબા પહેરીને કાલ આવી કોકને એમ થાય કે પૈસા લઈએ, પણ લુગડા નથી બદલાવતા, પણ મને આવડશે એટલું તમારી સામે. આપણે કાંઈ કોઈ બીજી વધારે વાત, જોકે હમણાં તમને કીધું એમ બાપુ, હવે કોકને એમ થાય કે બાપુ મારું કે હું એનું કહું, નક્કી કરીને નથી આવ્યા, પણ સાચું ઘી છે ભાઈ, 150 કિલો જ બધું મળે છે. એટલે તમને આનંદ આવશે ત્યાં સુધી. સ્ટેજ ઉપરથી ગાવું નહીં તો બહુ અઘરી વાત છે, પણ હું એવું માનું છું કે સાંભળવું એ અઘરી વાત, હવે તમારે તો સહન કરવું જ પડશે. આ સમજાણું એને તમારી રીતે પૂછજો, પણ હવે મારે તો નાગાભાઈને જ ગોતવાના. આગળ ઊભા થઈ ગયા તઈ ખબર પડી, મેં કીધું ક્યાંક ભગવતી વ્યા જાય, ફોન કરે કે મારે દૂધવાળા વહેલા આવશે, અને આ જીઓ વાળાને માતાજી નરવા રાખે, મોબાઈલે હજી તો નંબર નથી બદલ્યો, હજી તો લાગે છે અટાણે. તો અમારે તાલાળામાં એક રિક્ષાની પાછળ એક એવું લખ્યું છે, કોઈ રિક્ષા વાળા હોય તો માફ કરજો, રિક્ષાની પાછળ એવું લખ્યું છે, જિંદગી છે તો ફીર મિલેગે, પણ 3 પૈડે ભેગું થાય કોઈ દી. હા હમણાં હું અહીંયા આવ્યો ત્યારે કોઈ ભાઈ મને એવું કીધું એ કે ગઢવી મારા મોબાઈલમાં ઓલું તમારું લગ્ન ગીત છે, તમે ગાયજો. મેં કીધું તમારા થયા નહીં હોય ને, કે નામ ન લ્યો. હા મને સંજયભાઈ ભાઈનો ફોન આવ્યો, ગાંગાભાઈ, એને એવું કીધું મને કે હોલ તારીખ ખાલી છે ને, ઘડીક તો મને એમ થયું કે લઈ લઉં કે, કારણ કે અહીં તો ચોખવટ તો કરી નથી ગઈ. મને ખબર નહીં કે આ ગાંગાભાઈના બધા બહુ મોટા કુટુંબ છે, પણ અહીં આવ્યો તો ખબર પડી. મેં કીધું બે ગાઈડલાઇન કેમ ગાંગાભાઈને પાથરા, પાથરવા જ પડે હો. હા બીજા ઓછા વાંચવાય તો હાલે. એટલે મેં કીધું નહીં ખાલી નથી ભાઈ, મારે લેવાઈ ગઈ છે. ક્યાં છે? મેં કીધું ભાઈ ભગવતી ડેરીવાળા ભાઈએ મને તારીખ આપી છે, તો મને કહે એ તો સમજો ને તમે. મેં કીધું છે સારું થયું જે થયું એ,
પણ બહુ સારા ભજનો બાપુએ ગાયા. હકીકત બાપુએ માં સોનલમાં યાદ કર્યા, વાસળ દાદાને યાદ કર્યા, અને ગૌશાળામાં જે કાંઈ જાય છે એ બધું ગૌશાળામાં વાપરો. માણસ દીએ તો કાં સારો વરસાદ થાય ને કાં સારા દીકરા થાય, પણ આખી જિંદગી કોઈ સારું કામ ન કરે ત્રીજી પેઢીએ ત્રિકમ જન્મે. એને બે બાજુ પાના હોય, ખાડા ખોદે જ, ખાડા બુરે નહીં. કોકે કીધું ને દાદા કેટલા દીકરા, કે પાંચ, કે તો માતાજીને દઈ આવી, કે ના ત્રણ જેલમાં ને બે ફરાર છે. હા પણ આપણે અહીંયા રહ્યા, અહીંયા આનંદ કરીએ છીએ. હમણાં તો કેવા મેસેજ આવે સાહેબ, 40-45 જણાને રોજ વારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ, બધું ઉયુ ગયું, પણ આપણા માટે દુઃખ છે. પણ ખેર હવે ત્યાં તો કાંઈ આપણું હાલ એમ નથી ભાઈ, આપણે કોઈ સરકાર, કોંગ્રેસ હોય, ભાજપ હોય, જે કાંઈ હોય તે, સંજયભાઈ જે શહીદો થયા તમને આપણે શબ્દોથી શ્રદ્ધાંજલિ આપીએ સાહેબ. કારણ કે સરહદો ઉપર કોઈનો ભાઈ છે, કોઈનો કોઈનો કાકો થતો હોય છે, કોઈનો મામો થતો હોય છે, કોઈને એકનો એક દીકરો હોય છે સાહેબ, કોઈને પાંચ દીકરા છે, પણ પાંચ હોય કે એક હોય, પણ સરહદ ઉપર જઈ અને ન્યા ઊભા ત્યાં જ પ્રોગ્રામ થાય ને. હા આજ કોકે એવો મેસેજ લખ્યો ભાઈ, ગુજરાતીમાં હતો એટલે મેં વાંચ્યો ને લખ્યું, એ કે એવું નહીં આવું કરવું જોઈએ. એટલે હવે એ તો કેવું એણે લખ્યું કે આપણા પાછળની પેઢી આપણે પૂછવી જોઈએ પાકિસ્તાન કે બાજુ હતું. મેં કીધું તો અટણ હું ઘેરે બેઠા, આ કોઈ લખવાની વાતો છે, આ કોઈ વાતો કરવાની વાતો છે ભાઈ? ન તો કોઈક મ્યાનમારથી તલવાર કાઢી ઘરેથી થયો હાલતો, ઘરના કે ક્યાં જવું, તો કે ધીંગાણામાં, એ કે મારું છોકરાનું, તો કે રામ રખવાળા, તો કે મારા બાપાને ઘોડે રામ સુડીને આવ્યા હતા કે તમે આવ્યા હતા? આ સીધી સરળ વાત, આ કોઈ સોપડી નથી. એટલે કીધું કે એ જે કાંઈ હોય તો હું જાઉં છું, લેવું યોગ્ય. અડધી કલાકથી પાછો આવ્યો, લે ઓલી બેન કે તરત કેમ તમે વી આવ્યા, તો કે ને હાસો હાજ બાધેશ કરો કરો. હું એક વાત તમને કહું, ઊંધું નહીં લેતા, વાતમાંથી નીકળી જાવ તમને એમ થાય ગઢવી આવી, મને કોઈક ન્યાથી તમારો મગજ વહી જાય, તમે ગઢવી આવી વાત નહીં કહેતો, પણ મારી વાતમાં રહેજો તો તમને એ વાત આખી સંભળાશે. એક હેલિકોપ્ટરમાં ત્રણ પુરુષો ને એક જ બેન છે, ને હેલિકોપ્ટર અધર વી ગયું 200-500 કિલોમીટર કરતાં અધર ગયું છે. પછી નાગાભાઈ પાયલોટ એનું ડ્રાઈવર એમ કીધું કે ભાઈ હેલિકોપ્ટર બગડવી ગયું છે, હવે પૂરું થઈ ગયું, એમ મારી પાસે 36 છે, તમે 4 જણા બેઠા, ઓલા કે 4 જણા, તો કે ભાઈ તે ટિકિટ દી ત્યારે ચેક ન કર્યું, તો કે ભાઈ એ ચેક કરવાની વાત બીજાને હોય, મારે હાંકવાથી મતલબ છે, હેલિકોપ્ટર બગડી ગયું છે, હવે તમે ઉતરી જાઓ, જે કાંઈ કરો કે કાંઈક વ્યવસ્થા કર, પણ હેલિકોપ્ટર છે ઓલા પૂર આવી જતા, પછી નો હેલિકોપ્ટર આવતા બધા ઓલા દોરડા લાંબા કરતા, હેલિકોપ્ટરના ડ્રાઈવરે શું કીધું, એક દોરડું છે તમે ટીંગાઈ જાઓ, ઓલા કે હા ભાઈ ગમે ને. પછી હવે કારણ કે આપણે કહે ને કે જેમ જેમ બસી ચારે ચાર જણા ટીંગાઈ ગયા, અને બરોબર ચારે ટીંગાઈ ગયા, હેલિકોપ્ટરમાંથી બહાર નીકળી ગયા, દોરડે ટીંગાઈ ગયા, ત્યારે પાયલોટ એમ બોલ્યું, તમે કેટલા જણા છો? તો કે 4, 3 પુરુષ, 1 બેન. તો કે હા, આમાંથી એક જણો હાથ મૂકી દો, ને કે દોરડું બહુ નબળું છે, પણ ત્રણનું વજન ખમી જાય મને ખબર છે, એક જણો હાથ મૂકી દો. હવે મરવા હાટું ભાઈ હાથ કોણ મૂકે? પુરુષ આમામાં વાતો કરતા હતા, આમામાં બે પુરુષ વાતો, 2-3 જણા જે 3 જણા વાતો કરતા હતા, એ ભાઈ તું હાથ મૂકી દે ને, મારા છોકરા નાના છે, કે તારા નાના એટલે મારે મરી જવું એમ. ત્રીજો કે મારા છોકરાને તારીખ લગ્નની આવી ગઈ, તારીખ લગ્ન આવી ગઈ એટલે અમારે ક્યાં હું કિરિયા રાખવી એમ. ત્રણે જણા શું કીધું ખબર? એ કે ત્રણે જણા ભેગા થઈને બેનને કહી દે, હાથ મૂકી દે, બેન ક્યાં એટલી એકલી છે, ક્યાં કોને કહે, મરી જાય પછી કાંઈ જીવવાની કોને લેવી, જોજો ત્યાંથી સાંભળજો. ત્રણે જણા સમજો કે બેન હાથ મૂકી દે ને મુકાવી દેશું, તા બેન કીધું, હું કીધું? ત્રણ જણા કે બેનો જરાય આમ હું અવાજ નહીં બોલતા, હાથ મૂકી દો ને કે મુકાવી દેશું. તા બેને શું કીધું? હાથ મૂકવાની વાત કરો તો કાંઈ કે હું મારો બાપ મૂકીને આવી, મારો દીકરો દીકરી મૂકીને આવીશું, મારો દેશ મૂકીને પરદેશ આવી હોય, એમાં હાથ મૂકવામાં હું મોટી વાત? તા ઓલા ત્રણે રાજી થઈ ગયા અને તાલી પાડવા માંડ્યા. આમાં એવું નહીં માનવાનું પડકારે બચી જાય અમારે. ઘણા કલાકારો વાતો કરે, હાંડસીને હાંડસો, બે પતિ પત્ની, થાળીને વાટકો, બે પતિ પત્ની, ગોળો ને ગોળી, પતિ પત્ની, પણ એને આપણે પૂછ્યું કોઈક દીક, તમે પૂછજો કે આ બધાની જાન ક્યાંથી આવી? હમણાં તુલસી વિવાહ ગયા દિવાળીમાં સાહેબ, તુલસી વિવાહ ગયા, ભગવાનની જાન આવી, કોકને પૂછવું તો જોઈએ ને, જવાબ તો જોઈએ ને, પણ એમની હારે આપણે રહેવું પડે. સાચી વાત છે, હાંસીને હાંડસો, બે પતિ પત્ની, થાળીને વાટકો, બે પતિ પત્ની, ગોળો ને ગોળી, બે પતિ પત્ની, હાવણો ને હાવણી, બે પતિ પત્ની, ગલાસ ને ટબુડી, બે પતિ પત્ની, થાળીને વાટકો, બે પતિ પત્ની. હવે આ બધી વાતને હું તમે આ પાડીએ, પણ હવે તમે કાલ યાદ કરજો વાતને, 1 લિટરનું કુકર પીડ્યું હોય, અમે 500 લિટરનું મૂકી દઉં, આપણે કોઈ દી એમ કીધું કે આ કુકર ને આ કુકરી ખોનાનું લેવા જાવ તો એમ કેવું પડે મને કુકર આપો, અને એક ભંગારમાં લેવા જાવ તો એમ કેવું પડે મને કુકર આપો. એ વાસણ એવું છે કે એના લગ્ન જ નથી થયા સંજયભાઈ, એટલે સુલે મૂકેલી સીટીયું જ મારે છે.
પાછું વાસણ એવું છે ત્રણ સીટીમાં રસોઈ પાકી જાય છે, હું રાંધતો નથી ને કે પાછું નહીં આવે એમ. ત્રણે સિટીમાં તમે ખીચડી નાખો, દાળ નાખો, ગમે એ શાકભાજી નાખો, ત્રણ સિટીમાં રસોઈ ભાગી જાય છે. સાહેબ સાંભળી લેજો, હવે વાસણને આપણે એ જ નક્કી માનવાનું ને, અરે કોઈ કુકર વસ્તુ જ એવી છે. એટલે ઘણો બધો આનંદ કર્યો છે અને ગાયોના ચારા માટે જે કાંઈ યોગદાન આવે છે, ઓલા જોડીવાળા એટલે ગામનું મને કીધું છે એટલે કહું એમ. મેં કીધું કોકે નહોતું કીધું કે તમારા બાપુજી શું કરે, તો કે અમે આવ્યા પછી અફસોસ કરે છે. હવે એ પ્રોગ્રામ ક્યાંથી થાય? હા, આ તો રામાપીરની પ્રસાદી પ્રાઇવેટ પ્રોગ્રામ, એટલું બધું ગૌશાળાનું થાય. સંજયભાઈ મને કહેતા હતા કે અમારે તો જોકે મંડળીને બધું હાલે, પણ કે હવે આપણા મહેમાનોને ગોઠે નહીં, કારણ કે આ બધું લોહીમાં વણાઈ ગયું ને ભજન ના તેને બધું. એટલે મેં કહેતો ગંગા સતી પાનભાઈ ભજનમાં કીધું છે, ભક્તિ કરવી તો રાગ થઈને રહેવું, અટાણે તો હલવાય પછી રીએ. હા નથી ભજનો ઘણા બધા નવા નવા નીકળ્યા, કાનુડાના ભજનો કોણે લીખ્યા? આ નવા નવા ઘણા બધા હવે કેસેટમાં હાલે જ છે ને, ડાયરા જ બધે થઈ ગયા. કાનુડાના ભજનો નથી લીખ્યા, જા જા કૃષ્ણ કનૈયા, છેલ્લી લીટીમાં લીખ્યું કૃષ્ણ ભગવાનનું માગું લઈને જાય. હવે એ ભગવાન એટલે ભગવાન આખા જગતનો બાપ છે, ભગવાન છે. હવે એની હગાઈ કરવા ગયા ને જો ના પાડી દેતા હોય તો આપણે પાંચ વર્ષ ન કાઢી શકીએ? લખવાવાળાને મુબારક, જેણે લખ્યું હોય. હા છોટે છોટે શિવજી ને છોટે છોટે રામ નીતિ છોટે મદન ગોપાલ ત્રણ ભેગા કર્યા, એમાં બે પક્ષ ને એવા પક્ષ ઉભો કરી દીધો. મનમોહનજી બીમાર પડ્યા ત્યારે સોનિયાજી ને કીધું મારું દાંત દુખે, કે તો હવે કઢવી નખાય? એ કે ના ના, તો મોઢું ખોલવું પડે ને, બંધ મુઠીમાં જ ગયું. હવે એક ઝીણી વાત કરું, ગઈ ધારાસભામાં જણો ભાષણ કરતો હતો, બીજેપી ને મત આપો, બીજેપી ને મત આપો, બીજેપી ને મત આપો, બીજેપી ને મત આપો. એક બાપા કે તું ફાતો આપે નતું કોકે કીધું શાંતિ રાખો તો મુક્તિ મળે, કે એક બરોબર હાજર જવાબી જ માણસ પાત્ર નતા. કોક શિક્ષિકા માસ્તરાણી બેને આપણા ગામડામાં છોકરાને પૂછ્યું ગા તમને શું આપે, તો કે બેન ગા દૂધ આપે, કે ભેંસ શું આપે, કે લેસન આપે. અઠવાડિયે બેન ને ખબર પડી કે મને શું કોઈને વ્યાઈ ગયા, હા ખબર ન પડે આપણે. કીધું હોય ને ભગત બાપુએ કે દરિયા તણો ક્યારો કર્યો, પછી અનકુવોજી કેવડો વિશે, અને એનો કોચ ના કણ નારી ખેડૂત યુવો ક્યાં ગશે. ઈ બધું જો વાતણી કવિ કે દિલ જંખ ના ખૂબ ખટકી રહી, પણ બ્રહ્માંડ ને ભટકી રહી, તાગંતે મતી ગટકી. દરિયા તણો જેને ક્યારો કીધો, તોનો કુવો કેવડો છે, પછી એનો કો સાકણ નારી ખેડૂ ઉભો ક્યાં છે. આ બધું જોવા તણે કવિ કે દિલ જંખ ના ખૂબ ખટકી રહી, પણ બ્રહ્માંડ ને ભટકી રહી, તાંતે મતી અટકી ગઈ, કે નેતી નેતી તારો પાર ના પામી શકાય. હું બધે એક વાત કરું છું ને કહી દઉં, ભલે તમે ગૌશાળામાં બધા રૂપિયા બધા મહેમાનો બહુ આપે છે, આપણો બધા મેર ડાયરો ઘણા બધા આવ્યા બધા આપે છે. હવે આ ભાઈની વેપારી લાઈન જ છે ને, તમે લીધું સંજયભાઈ એટલે મોબાઈલ અમા કરે, નક્કી બાપ દાદાનો ધંધો હતો આપણો, પણ અટાણે શેરમાં જાય એને કોઈ ભાડે ઓળી એને ન આપે, મેર શો નહીં. હા બહુ ધીરે ધીરે ઉપાડજો. આપણે કહીએ ભાઈ હું કામ એ લોકો નથી દેતા, હા વેપારી લાઈન છે, કે ભાઈ આપ્યા ના ભાડે આપવા વાંધો નહીં, પણ ખાલી નોકરે રૂપિયે ભાડે બંગલા ભીડ્યા છે. અને ગમે એને તમારે પૂછી લેવાની છૂટ, ગમે એને કહી દે. ઘણા એમ કે ને અમારા બાપ દાદા અંગૂઠા સાહેબ છે તો વિદેશ ગયા, મેર જ્ઞાતિ જેટલા અંગૂઠા સાહેબ વિદેશ ગયા એટલે કોઈ નથી ગયા. હા ગમે એને પૂછવાની છૂટ. આ કઈ વખાણ કરતા નહીં, વળી કોઈને એમ થાય કે અહીં બેટા નાના વખાણ કરે એવું કઈ છે નહીં. હવે તો જે થવું તું થઈ ગયું, પણ ગમે બહુ નવા નવા ગીતો છે, નવા નવા ભજનો છે, ઘણા બધા કોણે લખ્યા ખબર નહીં, પણ જે કઈ વાત તમને કરતો હતો એનું દુઃખ થાય આપણે, કારણ કે હિન્દુસ્તાનની અંદર કે પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંત એતા અભ્યાસે ન મળે બિના કૃપા ભગવંત. આ એક એક રૂપિયો કરી અને જે કાંઈ ગાયના ચારામાં વપરાય છે, કારણ કે એ એક રૂપિયો માણસ એમ કે એક રૂપિયો વાપરી અનેક આપી દઈએ, વાત સાચી છે. ભગવાનના મંદિરે કે એક રૂપિયો દરિયા ઓલ 1000 આપે, પણ મહેનત કરી તો પાછા ઘીરે આવીને હોઈ જાય તો 1000 દેવા આવે, એમાં કંઈક મહેનત કરવી જોઈએ ને. એક દુકાને લ્યો એવો બોર્ડ મારે તો લગ્નની તમામ સામગ્રી મળશે. એક ભાઈ આવીને કે કઈ સામગ્રી, તો કે મીંડોળથી માંડીને તલવાર સુધી, તા બીજો આવીને કે કન્યા છે,
કે ઈ ન હોય તો આ બધું લઈને જાહો ક્યાં તમે, આ બધા જાહો ક્યાં, કયો લ્યો? હા પણ ખબર ન પડે આપણે, આ તો હજી બધું સારું છે. મુંબઈમાં કોઈને ટાઈમ નથી ને આપણે કોઈને કામ નથી. ભીખુદાનજી કે બહુ સાચી વાત છે, ત્યાં તો કોઈને પૂછી તમારો દીકરો કવડો થયો તો અવડો થયો, કારણ કે ઓલો જાય તો હુતો હોય ને આવે તો હુતો જ હોય. અને પછી એમ કે હવે અમારે હાલવા જવું, આપણે હાલવાત ન જવું પડે. ભલે આ લોકો દૂધનો ધંધો કરે પણ એને સવારે 5 વાગે જાગવું પડે, કેન ભલે ગમે ભર લેતા હોય. માફ કરજો, મારે ભેવું છે. હા ખેપ ભરવા જાઉં તો એમ જ કહું 5 વાગ ધોવા દે, વેપારી ઘેરે જ ન આવે. ફોટા મોકલો બીજું ભેવું ના મોકલી દે, ભેણ થોડી કહેવાની કે વાણી નથી. હા એક દૂધ વાળું દૂધ દેવાઈ ગયો, લેનારે પૂછ્યું કેમ મોડું થયું તો કે આજ નળ નથી આવ્યા, બહુ મોડા આવ્યા. હા ખરે કરો, એક એક બેન બે બે કેન આવે છે બોલો. હા હા કે ચા લીધું 80 લિટર તો દૂધ ન હોય એક ભેમાં. હે સંજયભાઈ આવું તો ક્યાં, આવી ભે તો ક્યાંય વિશ્વમાં આપણે જોઈ નથી એમ. પણ આનંદ આવે, મજા આવે. ત્યારે બધા ભાઈ મને એમ કહેતા હતા કે મહેમાનોને કંઈ કહેવાનું નહીં પણ અમારા ગામના છે ને કહેજો, પણ હજી આપણા ગીતો આપણી વાતો સાક્ષી પૂરે છે. હા રામભાઈના આંગણે કુડેદરા પરિવાર અને નકલંગ નેજાદારી. મને એક ભાઈએ પૂછ્યું, મને કે આપણામાં એક રામોપીર થયા, મોમેન્ડિયન ભાઈ કેટલા બધા થયા? મેં કીધું આપણામાં ઘણા થયા. મને કે ક્યાં? મેં કીધું એક રામોપીર, બીજા બધા હાળવું ના. હું તમારી હારે જ છું, અમારા બે ગઢવી જાડવા ઉતા, ત્રીજાને કીધું પાણી પાતો જા ને ટાટિયા ભાંગી નાખી દી. કે હું તો એને કે તો કે એ બહુ આળસું છે, તું પાણી પાતો જા. કે તને શું ખબર આળસું છે? તો કે આગળ કૂતરું મોટું સારતું હતું મારું, એને હેડે ન કર્યું. હવે આમાં આળવું કેને કહેવાય? એમ એટલે આપને ગમે છે કે હેલ ભરીને હું તો વાલું તાવળી મારે હૈયે હરખન માય મારે ઘેર મહેમાન આવ્યા મહેમાન આવ્યા મરવાની તૈયારીમાં. ગાવા વાળા હોય, માઇક વાળા કલાકાર કહેવાય ને વિડીયો વાળા કલાકાર કહેવાય. ગંગાભાઈ બધા આવે આમાં, એક ભજનાનંદી જેવું છે સાહેબ. હા મને કોકે કીધું ગઢવિયા કમુરતા બેહેન પછી ઉતરી જાય કોને ખબર? મેં કીધું 3 જણા. મને કે કોણ? મેં કીધું એક ગામના ગોર. એને કીધું 17 તારીખે સવારે થાંભલી છે. બીજા મેં કીધું વિડીયો વાળાને ગાવા આપી દીધી 17-18 બેદી રહેવાનું છે. મને કે ત્રીજું મેં કીધું જેના ન થયા હોય એ કમુરતાને ધ્યાનમાં રાખીને બેઠા છે, એને તો કમુરતા જ જેને કુમરા નાખી દીધા છે. માણસના વ્યવહારની ખબર પડી જાય. હમણાં અમે બેઠા ત્યારે કહેતા હતા ભાઈ વાલાભાઈ ભાઈ ગયા ને ઓલા ડેરીવાળા, એ ડેરીવાળા જ હતા.
એને 4-5 કેન થાય છે જેમ થતા હોય, મોડા જ પડતા નથી. સંજયભાઈ ખરે કોઈ ડેરી વાળાને તમે પૂછો ને કેટલા કેન થાય, 10-12 થાય. હા, એનો ઝોપડો ખોલો તો ગ્રાહક 500 જ હોય. માફ કરજો, તમે નહીં નાખજો, ખૂબ પાણી નાખજો, જેટલું જીખાય એટલું. હા, જેટલું મન પડે ને એટલું ભલ્યા કેસર બને, ખૂબ પાણી નાખજો, પણ પાણી નાખજો, બીજું કાંઈ ન નાખતા. કોકના નાના છોકરા પિતા છે, એ પાણી નુકસાન નહીં કરે, પણ બીજું કાંઈક નાખશો ને તો છોકરાઓને નુકસાન કરશે. દવાખાનામાં 10 રૂપિયાની કોથરી જાય ને તો એ સીધે સીધો ધક્કો મને ને તમને ઘેરે આવી જાય છે સાહેબ. પણ પાણી છે ને, પાણીનો પાપ નહીં લાગે, પણ તમે એકનું 2-3 કરીને બીજી કાંઈક વસ્તુ નાખશો ને તો આસું દૂધ પાણીએથી કરશો એનો પાપ નહીં. પણ સાંભળી લેજો, જો કે નખાય જ નહીં, પાણી ન નખાય, પણ બીજું નાખવું એના કરતાં પાણી નાખજો. ને કોકના દીકરી દીકરાને ડૉક્ટર કહે બચાવી લેવું, પણ આપણું દૂધ પી જાય ને તોય મરી જાય. હા, પાણી નખાય, જેટલું નખાય એટલું, આમ ન નાખતા. હા હા, બંને તો નાખતા જ નહીં, પણ બીજું ન નાખતા એમ. એક અકાભાઈ બહુ વારી વાત કરે, 4-5 જણા દીવ ગયા, અમારે નજીક છે, હું જાતો નથી. ગયા પાછું કે આને આવું કેમ આવે બહુ એમ. હા, 5-1 જણા હતા એ કે આપણે બધું પીધું ને તો ગાય દેશી ને ઇંગ્લિશ બધું. તો એક જણો મેં તો બિયરનો ધરો કર્યો, તો કે ન્યા હો ગેટ બાયણે નહીં, તો હા ન્યા ન્યા. રસ્તે આવતા હતા 2-4-5 જણા એવી વાતો કરતા હતા એ કે આના ભેગો એક નાનો એવો બોકડો મળી જાય તો એક જણો કે તો સોનામાં સુગંધ ભળી જાય. કારણ કે એની લહેર એ હતી ને. બીજો કે મારે ઘીરે છે પણ મને ઈ ન આપે, ઈ પાછું તમે તમારી રીતે લેજો. આપણે તો હજી સારું જ એવું કાંઈ નથી, કે અમુક જ્ઞાતિમાં આપણે નામ નથી આપતા. નાખાભાઈ બીજું વધારે નથી વાત કરવી. હહરાને મમ્મી પપ્પા કહે તો ઓલી શું થાય, એ તો કયો. ઠીક છે, રિવાજો જેના જે હોય છે, આપણે એમાં કંઈ દખલગીરી કરવી નથી ને. આપણું હાલે નહીં, ઘીરે નું હાલે નહીં. પણ કે તો સોનામાં સુગંધ ભળી જાય. એક જણો કે મારે ઘીરે છે એ ન આપે, એક જણો કે હું જાઉં તો આ વંડા આડું જ મારું ફળ્યું જ. બીજો ગયો, બોલો અજાણો માણસ ગયો, એ લઈ આવ્યો, બોકડો ખવાઈ ગયો, પૂરું થઈ ગયું. ઓલો બોકડાવાળો ઘીરે જઈને એની ઘરવાળીને મીઠો ખીજાવા, એ કે હું એક દી ઘીરે ન રહ્યો, બોકડો ક્યાં કાઢ્યો, તો કે બોકડો ઘરમાં ભાઈ તો કૂતરો હોવાનો જડતો નથી. પછી આમાં વાતો કરતા હતા, હાલો જોવા જઈ ખરી હતી કે ન ખતા, કરો કરો હું તમે. હા, એ એક ગરીબ માણસ શેઠને જઈને કીધું મને પાણી પાવ ને હું મરી જાય, 70 વિશાખનો તડકો છે, પાણી પાવ ને હું મરી જાય. ઓલો કે ભાઈ માણસ આવે તો તને પાણી પાય, એ કે વાત આથી શેઠ હું મરી જાય પણ મને એક ઘૂંટડો પાણી પાવ. શેઠ બેઠો બેઠો કે માણસ આવે તો પાણી પાય. ઓલો માણસ કે તું ઘડીક માણસ થઈ જાય તને વાંધો શું છે. હવે તો આમાં હિંગ પૂછ નથી, બસ એટલો ફેર રહ્યો ને, બાકી માણસ થઈ જાય શું વાંધો છે. હે, ગીતો છે ને, જૂના ગીતો. ઠીક છે, એટલે માણસના વ્યવહારની ત્યારે ખબર પડે સાહેબ. એટલો બધો જમણવાર થયો હોય છે, અમે મોડા પીડ્યા હતા જમવા ટાણે, તો કારણ કે અમે થોડુંક બધું રસ્તામાં કંઈક કરતા જાય, નાગાભાઈનું નક્કી નહીં. કારણ કે જે વાતનો તમે કાંઈ દસ્તાવેજ તો નથી. હવે હાવ પેટ છૂટી. સંજયભાઈ તમારે અમે તો કાંઈ વાત જ કરવા પણ છે નહીં. જય માતાજી, તો જય માતાજી. નાગાભાઈ તો મેંદડા ભગવતી. એટલે વ્યવહારનો માણસને ખબર પડી જાય, હજી મહેમાનો બેઠા છે, ઘણા બધા મહેમાનો આવ્યા છે. માણસના વ્યવહારની ત્યારે જ ખબર પડે, દીકરાની જાન પરણીને પાછી આવે અને બે બાપ દીકરો હારે કબાટ ઉતારતા તો સમજી લેવું કે ક્યાંય ગયા જ નથી. પછી બાપ દીકરો આમાં બાંધતા હોય, તું ખાઈને વયો ગયો તો બધે, તું વયો આવ્યો તો કે તું નહોતો ક્યાં રોકો, તો આજ રોકાય કહેવાય. સાચી વાત છે સાહેબ, જાનમાં બધા પોતપોતાના વાહન લઈને જાય છે, પણ જાન પરણીને પાછી આવે ને ત્યાં કોઈ દેખાતો નથી. હું તમારી હારે છું. હા, અમે જમ્યું વેસીને લીધું છે બધું વાહન. અમારો ગઢવી પતંગ ઉડાડતો હતો, કોકે કીધું ફસાવરો નથી, છોકરા ભેગો પતંગ ઉડાડે કે મારા બાપે 50 વીઘા ઉડાડી, પતંગ ન ઉડે. જેને મોડું જ નથી પડવું શું કરો. પણ વડીલોની ભાષા ગમે બહુ સાહેબ, 10,000 નો ડ્રો હુકર વડલાને ઠૂઠે ડાટો, હવારે વગર પાણીએ કૂટા કાઢે. એ વડલો કૂટા ન કાઢ્યો હોય પણ એમાં કાંઈક પડી છે, એની કહેવતમાં કાંઈક પડ્યું છે સાહેબ. વડીલોની ભાષા ગમે આપને સાહેબ, ઓમ આપને આપને આમ કંઈક છીંધે એટલે ઊંધું લાગે આપને. વડીલો આપણે એમ કે હાલો હવે જાન જાય છે, તો કે વહેલી 4 વાગે જાય, તો કે હા. એટલે બધા છોકરા એ પોતપોતાના કોટ પહેરી લ્યો બધા, પણ અટાણે કોટ નથી પહેરતા, સુકામે તો કપડાનું મેચિંગ વિખાઈ જાય, એટલા માટે ન પહેરે. પછી જાન ઊભી રહીને ઉતરે ને ત્યાં એમ ઓલા વાળ ઊભા થઈ ગયા એમ થાય, બધા કેમ માથામાંથી ઓલો હેળો લઈને આવ્યા હોય એવું થઈ જાય.
પછી ત્યારે વડીલો બીડી પીતા તો પાસે ભારી મજા આવે છે, ખાલી ધુમાડા હારા લાગે. બે જણા રાજદૂત ગાડી લઈને જતા હતા, સાઈડમાં કોટ પીડ્યા હતા, રાજદૂત ગાડીમાં સાઈડમાં પેટી હોય હશે જૂનવાણી કોકને હજી હશે, અટણ માતાજીની દયા થઈ ગઈ, હપ્તે બીજું મળે છે. બે જણા જાય છે એમાં હાકતો તો પાછળ માણસ બેઠો, એને એવું કીધું કે એ ભાઈ આ પીડ્યું છે પહેરી લે ને ભલા માણસ, આ ટાઈટ કેવી છે, હાકવાળો કે મને ટાઈટ નથી લાગતી ભાઈ, તારે પહેરું તું પહેરલે, પણ કે તું તું રોક તો હું પહેરું ને, તો કે નહીં તો થોડી વાર 2 કિલોમીટર હાકી, 2 કિલોમીટર હાકી આલી, ઓલો હાકવાવાળો ઠરી ગયો કે હવે પહેરવો જોઈએ. ઓલો કે કેમ, તો કે હવે બરોબર મા બાપ કરતા ગાભો હારો પહેરવો જ પડશે. બે કોટ કાઢ્યા સાંભળી લેજો, બે કોટ પહેરી લીધા, પણ ઉતાવળમાં પહેરવા ગયા કોટના ચેન બગડી ગયા, પછી તો પહેરો ન પહેરો શું ફેર પડે. હાકવાળો કે લી આ તો ભોમાંથી ભાલા લઈ ગયા, કાં તો કે હવે આ કોટ શું કામનો. વાહેલો બુદ્ધિશાળી એ કે ઉથમાં પહેરી લઈ, આમ પાછળ બોલી છે આમ, પવન તો સામેથી જ આવવાનો ને, તો હા કે તારો કોટ હું પકડા રાખી, મારા કોટ માથે ફાળજો બાંધી, તો હા એ વાત છે, હાલો કાંઈ વાંધો નહીં. ઉથમાં કોટ પહેર્યા બોલો, આ ચેન પાછળ વહી ગયા, અને રાજદૂત હકાવી, પછી ત્યાં જ તો નહોતી, સામો આવતો તો ખટારો. હાકવાવાળો કે ઓલી બે ગાડીની વચ્ચે મારે કાઢ લેવાની છે. બોલો કે ધ્યાન ના ના ઈ જ છે ઈ જ છે, કારણ કે રાજદૂતમાં તો લાઈટ જ ન હોય, માંડ માંડ હોય. બોલો મોરે મોરો ખટારા સામે દીધી, સીધા ખાડામાં પડી ગયા. બોલો તો ટોકર માની વીયો ગયો, ખટારાવાળા તો ઉભે જ નહીં. ત્યાં બે બીજા નીકળે, અરે ગાડી પડી ને બે માણસો પીડ્યા છે, એક જણો કે જીવે છો એમ, તો કહા એ કે નાના મરી ગયા, એ કે ભાઈ જીવે છે પણ ખાલી મોઢા ફરી ગયા છે. તમારી રીતે ઉભાડજો, અરે મરી ગયા, અરે ભાઈ જીવે છે, અરે હા ભરે, પણ કે તો મોઢા ફેરી ગયા, પણ કે તને શું ખબર, કે કોટનું ચેન તો દાઢી તરફ જ હોવું જોઈએ ને. બોલો કે તો આલન ફેરવી, આપણે ફેરવી. બે જણે ધીરે ધીરે માથા ફેરવ્યા. ગંગાભાઈ બોલો, ઓમ જીવતા હતા પણ મરી ગયા, પછી કીધું એલા કોટ આણે ઉથમાં પહેર્યા હતા, એ કે તો હાલો હવે આપણે જઈ કરો કરો હું તમે. હવે એક માસ્તરે છોકરાને કીધું, એ કે મને શીખાવે તમે તાલી પાડી, સીતારામ બોલજો, કોઈ નોકરી તો માફ કરજો. હવે સાહેબને શીખાવે ને છોકરા તાલી પાડે, એટલે સાહેબને છોકરાએ કીધું, સાહેબ આ હું, તો કે તમે રામનું નામ લેહો નહીં, તમે ભણવામાં જ રહો, ઇંગ્લિશ મીડિયમમાં બે ગયા છો, કોઈક રામનું નામ લ્યો. એ કે સાહેબ કઈ રીતે લેવું, ઘીરે કોઈ હક નથી લેવા દેતું, જાય તો કામ કરવું પડે, લેસન કરવું પડે, પણ કે વાત બધી સાચી, રામનું નામ લેતા રહેજો ને, કે આમનો વ્યા જાઓ, હા ભણવામાં જ રહે, પણ કે સાહેબ ક્યારે, એ કે હવે કામ કરો, મને શીખાવે તમારે તાલી પાડીને સીતારામ બોલો ને, કે વાંધો નહીં. હવે સાહેબને શીખાવે દિવસમાં એકાદી બે વાર, એટલે છોકરા સીતારામ તાલી પાડીને બોલી દે, પણ સાહેબ ક્યાંક પ્રસંગમાં આપણે આવ્યા એમ આવ્યા છે, હવે મિષ્ટાન ખાઈ ગયા ને સાહેબને થઈ શરદી, હવે શરદી થાય દિવસમાં કેટલી શીખવા આવી, તો આવી હોય એને ખબર હોય, મિનિટે મિનિટે હો, છોકરાને બોલપેન હાથમાં લેવા પડું જ નહીં. હા સીતારામ બીજી વાત નહીં, છોકરાનું ધ્યાન ન્યા સાહેબ આગળ શીખ, હા સીતારામ બીજી વાત જ નહીં. અને એમાં કોઈ ખારો માણસ નીકળ્યો ગામનો, હે માસ્તર આ હું ઉપાડો લેવડાવ્યા છું, કાં તો કે આ જોતો ખરો કે માથે પરીક્ષા આવે ને આ નપાસ કરી, એ કે પણ ભાઈ મારાથી કહેવાતા કહેવાય ગયું. છોકરાઓ કે નહીં સાહેબે કીધું તું શીખ આવે તાલી પડીને સીતારામ બોલજો, તો એ ભાઈ શું કીધું, તરત શીખ મટાડે શરદી મટાડવી ધીરે ધીરે, કે તરત મટે તો દીવ જવું પડે, ધકો થાય, એ કે તો રજા નથી, કે તો મારી વાડી આલો, તમારી વાડી તો કે તરત મારી વાડી મટી જાય, એટલે બીજું કાંઈ હતું નહીં, પણ કે મારી વાડીએ નારિયેળ વિશે ત્રોપા પીવું, એ કે વાંધો નહીં. હવે ન્યા ગયા, ખેડૂત જે હતો એ નારિયેળ ઉપર સડીને ગયો, માસ્તર કે તમે સડી જાઓ, તો હા નારિયેળ થોડીક ઊંચી છે બે થાંભલી જેટલી, સાહેબ ઉપર ગયા, હવે ત્રોપા તોડતા હતા અંદરથી આગિયા ઉડ્યા, આગિયાને આપણે જ સમજી, હા ઓલા મુંબઈવાળાને પાછી એ ખબર ન પડે કે શું કહે છે. હા મુંબઈવાળાને આપણે કોઈક ભાભાએ કીધું કે છોકરાને એ ટૂટલ પાટલા શું પહેરો છો, કાં તો કે ગોઠણ દેખાય એવા, તો કે બાપા ફેશન છે, તો કે આ પસાવેરો પહેલાં અમારા મતી માંડ માતાજીએ કાઢી. ઓલો ઘુમરી ખાઈ ગયો કે આની ફેશન છે, તો કે આ ગુડિયા ચડાવીને જ ફરતા. હા પૂજ્યો વડીલોને ભણવા જતા, એના વખતમાં ભણવા જતા મોઢું લોહવાનું રૂમાલે નહોતા, કેમ લોહતા એ તો પૂજ્યો તમે, જમણી બા તૂટી જતી ધોવા જતા એટલે. અરે સાહેબ હા, અને એ આગિયા કઈડ્યા સીધા સાહેબના હાથ મુકાઈ ગયા હેઠે, તો કૂવો સાહેબ કૂવામાં, સાહેબ બચી ગયો રાયડું મીડું દેવા, ત્યારે ઓલો માણસ કે હું એકલો તને કાઢું કેમ, કે નિશાળ છોકરાને લઈ લો, છોકરાને ઝડપ કરો ને કે હું મરી જાય, પાણી મને ગળે ગળે તો થાય છે એમ, તો કે હા ઓલા અંદર મેળા હતા એમાંથી સાહેબ છટકી ગયું. જિંદગી છે ને ભાઈ, લાંબો ટ્રેક્ટર નાળો લઈ એટલે જાવે સાહેબ તેના રાતે કડે બાંધી દો, તો હા એટલે બરોબર ગરડે હિંચતા હતા, પણ બેકમાં અંદર રિયાન સાહેબને શીખ આવી. છોકરાને તો નિયમ જ હતો, કડે બાંધતી વખતે જો સાહેબ એમ કહે કે આજ દી આખો સીતારામ ન બોલતા, એટલે આ બધા ભોમાંથી ભાલા છે. હા
મને એક ભાઈ કીધું એટલે કહી દઉં, અમારે 1987માં હકીકત છે, એટલે આ તો થોડુંક મોણ નાખી આનંદ કરવા માટે. અમારે દેવાભાઈને ભેહું મરી ગઈ ને પછી બોર્ડ માર્યો, પાડો વીધો કોઈને લેવો હોય તો બોર્ડ માર્યા પાડાના, પાડાના તો બોર્ડ જ મારવા પડે ને. એમાં ટાણે ગરા ગયા, દેવાભાઈને ક્યાંક જવાનું થયું ને, એમના બાપા ટેલે બેઠા ને ગરા ગયા. બાપાને પૂછ્યું, બાપા પાડો વેચવો તો? આ પાડો વેચવો પણ દેવો નથી. ઓલા કે આ શું કરશી, આમાં શું કરવું એમ? બાપા પાડો તો 100% વેચી નાખો, બેહો ને દેવો નથી તો હું બેહું? ઓલા ને કે તમે ધક્કા કરાવો, બાપે ના પાડી. કે હું કીધું? કે બાપે કીધું પાડો વેચવો પણ દેવો નથી. ઓલા કે 100% વેચી નાખશે પણ આજ કદાચ દેવો નહીં હોય. ઘુમરે નાખ્યા હો, આખી વાતની મજા જોજો. એમાં એક જણા આવીને કે આ બાઈ દેવાની છે, પૂછી લ્યો ને ભાઈ. બહુ મોટી વાત છે, બાઈ દેવાની છે. કેસેટ બને મને ખબર છે, નંબર હોય તો ફોન કરો, બાઈ દેવાની છે. છેલ હલકે ઈંઢોણી માથે મારે હેલ લેવી, મારે ભરવા સરવરિયાના નીર, ઓલો કાનુડો મને બાણ મારે, સસરા સામા આવવા તમે શું જુઓ છો? સસરો કોઈ દી દીકરાની વહુ સામે જોવે નહીં, પણ ગીતના શબ્દો એવા છે, દીકરી બેન એમ કહે છે, એના પતિને એમ કહે છે કે સસરા સામા આવવા તમે શું જુઓ, થોડી મર્યાદા રાખો. આ દિવાળીબેન લોકગીતો ગાતા છે, સારા સારા કલાકારો ગાય છે. હવે દિવાળીબેન તો મગજમાંથી બધા નીકળી ગયા, હજી કહું બાઈ દેવાની છે, પૂછી લ્યો. આપણી બહુ કાઠિયાવાડી અર્ધી ભાષા છે, એટલે ઓલા ભાઈ એમ કીધું દેવાભાઈના ઘરના હતા, એટલે પૂછ્યું કોલી બાઈ દેવાની છે, પૂછી લ્યો. ઓલા ન્યાય ઘૂમરે સીડ્યા નહોતી, કોઈક ટ્રેન ખેતરોમાં મીડી દોડવાના અધિકારીઓ આવી ગયા. એ કે એઠી ક્યાં ટ્રેનને અકાવ? તો કે સાહેબ પાટા ઉપર કોઈક મરવા હુતો હતો. તો કે એને મારી નાખાય ના, બસો બીજા મરી જાય. તો કે ભાઈ ગયો, એટલે વાહે ટ્રેન કરી, જેને પાછું જ પડવું નથી. નહોતા કોઈક બે ત્રણ જણા કટલી દુકાનમાં ઘરી ગયા ને ક્યાંક લેવા માટે ગયા છે, ત્યાં ઉભા ઉભા વાતો કરતા દુકાનવાળાને કે આ કદરૂપા માણસના ફોટા ન રખાય, ભગવાન અને માતાજીના રખાય. તો કે ફોટા નથી, અરીસા છે. કીરે મોઢા જુઓ, જોતા જ નથી. હા, પણ દિવાળીબેન મગજમાંથી માણસોને નીકળી ગયા. કદાચ મુબારક જે જેને માનતા હોય, જેને સાંભળતા હોય, જે જેમના સાહક હોય, દિવાળીબેન મગજમાંથી નીકળી ગયા. ઓલા બેન કુંડામાં પડીને વિદેશમાં મરી ગયા, હજી ભૂલાતા નથી. બધાને નામ આવડે છે, કોઈ ભૂલતું જ નથી. દિવાળીબેન મગજમાંથી નીકળી ગયા. છોકરા એ વખતમાં યાદ બહુ રાખતા હતા એને, તમે જોજો. પણ એક ગીત નીકળ્યું છે, એનો વિરોધ નથી. ચાર બંગડીનું ગીત જે નીકળ્યું છે, જે કલાકારો બધા બોલે અને મુબારક છે, એનો વિરોધ નથી. પણ ચાર બંગડીવાળું ગીત આવ્યું ને, પણ એમાં ઊંડાણમાં ઉતરી ચાર બંગડીની વાત આવી. બંગડી તો જેને પહેરી હોય એને ખબર હોય, જેની બંગડી ભાંગી ગઈ હોય એને ખબર હોય, બાકી નાથ મોડો કાઢ લીધો એને શું સમજાયા? જેણે જેણે બંગડી પહેરી લીધી છે એને ખબર પડે કે મેં આની બંગડી પહેરી લીધી છે, અને જેની બંગડી ભાંગી ગઈ છે એને ખબર પડે કે હવે આ બંગડીની કિંમત કેવડી છે. બંગડી તો પહેરાઈ ગઈ હોય એને ખબર હોય, ભાંગી ગઈ હોય એને ખબર હોય. હે, ન તો કોઈક કહેતો ભાઈ હું મારું કામ ચાલુ કરું, મારો ધંધો ચાલુ કરું, મારી પત્ની આડી ફરે છે, કે કેમ કે દુકાને જાઉં, વાડીએ જાઉં, ખેતરમાં જાઉં, પ્રોગ્રામમાં જાઉં, મારી પત્ની આડી ફરે છે. બધા ધંધામાં પત્ની આડી ફરે. એક ભાઈ કે 10 વિલિયું ટોરસ આખો, કાં તો હાલ છે ધંધો? એમ તો હા. ઓલાને મોડું સમજાણું કે બરોબર છે એમાં, અરે એમાં કોઈ આડું ન પડે. પણ અંતરના ઊંડાણની કોઈક વેધું કહેવાય, આ ચોરે ન સંસરાય શીતની વાતો શંકરા. રામદેવજી મહારાજની પ્રસાદી બાપુએ બહુ સારો આનંદ કર્યો છે, ત્યારે ભગત બાપુ એમ કહેતા છે કે માથડા કપાણા મારા અને ઘંટી
શરણી એ બનીને દુનિયામાં ઉભા રે બતાલ ને બસુ ને અરે વગાડવું એના કરતા ગળા ફાવ ખાવાનો હોય તો વગાડતા હોય એને ખબર હોય. એટલે હું તમને કહેતો હતો કે વિડીયો વાળા કલાકારો છે આ બધા કલાકારો કહેવાય, કલાકારોનો જીવ છે, કલાકાર મરવાની તૈયારીમાં હગાવાલા બધા ઓટે બેઠા. નાગાભાઈ એમાં કોઈ કીધું હવે કાઢો તો કે નાના મેં નાળિયેર બાંધી દીધું પણ મર્યો નથી. હા તો યાર ચારે ચાર નાળી ધજા બધું કમ્પ્લીટ અબીલ ગુલાલ બધું પણ કેમ મર્યો નથી, જીવ જાવા દે. એમાં કોઈ આવીને કીધું ઘણા બધા એને પ્રોગ્રામ કર્યા છે ને તો હા એને એક ટીપુ કોઈ ગંગાજી ભાવ. એક ભાઈ આવીને કે 5 લિટર પાઈ દીધું ફેર નથી પડતો ભાઈ. ઓહો તો હવે ગામમાં ગંગાજી નથી. એમાં કોઈ આવીને 50 રૂપિયા ઉડેડે તરત. આ બધા ધંધા વિદેશના માણસો જંગલમાં આવ્યા ને માલધારી જોઈને કે આ મંદી આંટો લઈ ગઈ વિશ્વમાં. મનમાં નથી કે હું કીધું એ કે મંદી આંટો લઈ ગઈ મનમાં નથી એ કે અમે તેજીનું મોઢું જ નથી પાડ્યું. મંદીમાં શું ખબર પડે આમાં. જેને કળે હુતળી બાંધીને આંટા માર્યા હોય એને શું તેજી મંદીની ખબર પડે. આ નોટબંધીથી ત્યારે ખબર પડે ને થોડુંક ભણેલ જોઈએ ને કે બેંકે જઈ કોઈ લખવી નહોતું દેતું કોઈ કંઈ આપણે ઓલી ઓલી કાપલી ભરવા ના નહોતા પડતા. એ આપણી કાપલી ભરવા માં વાં લાઈન વહી જાય વાહે રહી જાય. એ ટાણે કોકે નહોતું પૂછ્યું કેટલા દીકરા બાપા તો કે ત્રણે દીકરા ત્રણ તો કે ત્રણે બેંકમાં. ઓહો તમે ભાગશાળી હો ત્રણે નોકરી મળી ગઈ કે ના ના લાઈનમાં ઊભા જ. હા જેને મોડું જ નથી પડવું શું કરો. નતું કોકે પૂછ્યું આ હેઠો બેઠો તમારો દીકરો તો કાય કે નામ તો કે સોમનાથ તો કે ભાગશાળી હો સોમનાથ નામે નામ તો હા દાદા નામે નામ. થોડીક વારથી ઝીણકો ઘીરી આવ્યો ભેગા બે પોલીસવાળાને કે આ તો કે અમારો ઝીણકો કે એનું નામ તો કે ઘેલા સોમનાથ. એક નામે મેળ પડે કઈ નામ પડે થોડો મેળ પડે. ઘણા નામ હોય વાલો આખું ગામ ડોળા કાઢતું હોય લ્યો એટલે મામો જ છે. હા ખરેખર મને એટલી ખબર પડે. આ બીજો આયર છે દરબાર છે મેર છે ગઢવી છે આપણે બધા સરકારી બસમાં જે માતાજી લખેલું એટલે સમજી લેવું કે આપણે કે આપણે પ્રાઇવેટમાં લખવાનો અધિકાર કાંઈ નથી. કંપની હોય તો નથી ઓલા 4 રૂપિયા લઈ લેતા. અને કપડાનો વિરોધ હું તો કરતો નથી ભાઈ. હવે આને મોબાઈલની દુકાન છે એ કડિયું સુણો પહેરીને બે મોબાઈલ વેચાય. કપડાનો ક્યાં વિરોધ કરો જે પોસ્ટ ઉપર છો એ પહેરવા જાય પણ ખાલી એટલી ખબર રહેવી જોઈએ કે આપણે કોણ છીએ બસ. ના કે મુંબઈમાં તો ખબર ન પડે બેન આવે છે ભાઈ આપણે એમ દેખાય હુડાવીને કપડાં હિવાય છે. હા અને એટલા પૈસા હોય તો આપણે તો કપડાં હેઠા ન ઢહડાતા હોય. લેરખી છે સાહેબ એક જોડમાં ત્રણ વરરાદા પડી ગયા વડીલોને પૂછ્યો એક જોડમાં 3 વરરાદા પડી ગયા એ લેરખી કેવી છે. અને તમે ગરીબ માણસને સાહેબ ખાવા ધાન નથી હારા માણસને બૂટ સંપલના કબાટ ફેર્યા છે. તમારે સફેદ કપડાં પહેરવા તો કાં તો સફેદ બૂટ સંપલ પહેરો કાળા કપડાં પહેરવા તો કાળા લઈ લો. આ મેચિંગ માટે સાહેબ એકને નાખે માગ નથી એકને ખાવા કાંઈ નથી પણ બેના વિચાર એમ એક જ હરખા છે. રૂપિયાવાળા એમ કે હું કરી તો ભૂખ લાગે હું કરી તો ભૂખ લાગે અને ઓલા એમ કે ભૂખ લાગે પણ હું કરી. મુદ્દો તો એક જ છે ને એમાં શું ફેર પડે છે. બધાના વિચાર એક જ છે એમાં કાંઈ ફેર જ નથી પડતો સાહેબ. માનસરોવરનો કિનારો મૂકીને હસલો હસલી બે જાય ત્યારે હસલે કીધું કે હસલી માનસરોવર ન મુકાય. કેમ કે મારો તારો છારો છે હાથા મોતી છે આપણે ગમે ત્યાંથી ટિફિન ન ભરાય. તો કે એક દી માનસરોવર મૂકીને ક્યાંક જવું જોઈએ તો ખબર પડે ગામ મૂકીને બીજા ગામમાં જઈને તો ગામની કિંમત થાય. આપણે બાર ગામ જઈને તો ઘરની કિંમત થાય. હે જાવું બે જતા હતા એમાં કરજુક નો કાગડો હામો ભટકી અને હસલીનું બાવડું જાયલું અને કીધું કે હે ભલા માણસ મૂકી દે મારી હસલી છે કાગડો કે નહીં મારી કાગડી છે. બે જણા મીડા ધડ કરવા એમાં કાગડે કીધું કે મારું નહીં હાલે તારું નહીં હાલે. કેમ કે 5 માણસ ભેગા કર પંચ કહેવાય હસલી કે તું લઈ જાય કાગડી કે તો હું લઈ જાય. પણ કરજુક નો પંચ ભેગો થયો પાંચે જણા નક્કી કર્યું કે આપણે કાગડા અરે પનારો છે આપણે ક્યાં માનસરોવર જવું છે. અત્યારે તો એમ જ હાલે છે ને ભાઈ ભલે ને ભજીયા ગમે ના ખાય હાય આ કરાય. એક આપણે નથી જવું પાંચે જણા બોલ્યા કે છે ધોળી કાગડી છે કાગડાની ગુપાળે હસલાને ગાળ નીકળે. હસલો હાલતો હતો દોરોની દુનિયા તણા ધોખા કદી તરશો નહીં કાગળના નાવથી સાગર કદી તરશો નહીં. કોર્ટની માલિપા જઈને સાહેબને કીધું સાહેબ મને ન્યાયાધીશ છો તમે શો તો કે મને ન્યાય તો અપાવો. કેમ કે મારી હસલી લઈ ગયા કાગડો રહી ગયો હવે કાગડે દગો દીધો માણસે દગો દીધો. સાહેબ કે કાલે સવારે વયો આવજે પણ જે તારીખ નક્કી થઈ ત્યાં કાગડો અગાઉ પૂગી ગયો અને કાગડા આગોતરા જામીન લઈને ગયા તો જ છૂટ્યા ને ઘણા હલવાના છે. એમાં તો સમજો ને આગોતરા જામીન લઈને ગયા તો એ ઘણાને ફેંકવી દીધા કે આ નો હાલે. અગાઉજીને કે સાહેબ મને ઓળખો તો કે તને ઓળખી તું કાગડો તો કે એમ નહીં સાહેબ બીજી રીતે કે બીજી કઈ રીતે. સાહેબ હું પિતૃનો પ્રતિનિધિ છું અર્ધો ભાદરવો મારા બાપનો છે
આપણે બધા એમાં છીએ, સાંભળજો, હરાજ નાખવા માટે. ન તો કોઈ હરાજ નાખતો કાક 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 કરીને બીજા મકાન ઉપર આવીને કાગડો ટૂંટણી વરી ગયો, નાનો મોટા ને કે બાપુ કેમ નથી આવતા, તો કે બા પાછળ ઉભા નું મરી ગયા પછી ગાંઠિયા ખાવા નહીં આવતો, જિંદગી કેમ કાઢી છે એને માતાજીને બેને જ ખબર હશે ને. ન તો એક જણો હરાજ નાખો ને કોઈ બંદૂકનો ભડાકો કર્યો, 150 માંથી એકને મારી નાખ્યો, બોલો કે એ ભલા મને ત્યાં ભડાકો કર્યો, કે આ પણ કે મારો દાડો ઊંધે કાંઈ જ પીડ્યો, એ કે મેં તારા દાડાને માર્યો જ નથી, કે તો મેં મારા દાડાને માર્યો, પણ કે તારો દાડો મારે મો ભરે ક્યાંથી, કે તઈ તો મારવો પીડ્યો નું, તારે ને મારે ચા પીવાના વ્યવહાર નથી, મારો દાડો ન્યા ખીર ખાય. હજી આગળની વાત, આપણામાં કોઈ જોજો, આપણા પરિવારમાં કે આપણા હગાવાલામાં કોઈને ત્યાં દીકરાનો જન્મ થાય, આપણી બેનું દીકરી વાતું કરે, અમારા ભાઈ ને મુનાનો જન્મ થયો, દાદા જેવો છે, દાદા જેવો નથી, દાદો જ અધૂરું રહી ગયો ને પાછું પૂરું કરવા આવ્યો છે, એ દાદો જ થાય. નતો કોઈ દીકરાને દીકરાને બાપા લઈને નીકળ્યા બજારે, તાહામાં માસ્તર જોઈ ગયા, બાપો કે દાદા કે હતા જાય, તારો સાહેબ આવે, એ કે દાદા હતાવાનું તમારે છે, કાં તો કે મેં માસ્તરને એમ કીધું મારા દાદા ગુજરી ગયા એટલે નથી આવતો, કરો કરો હું તમે કરો કે તમારા છોકરાને હાચવજો, કાં તો પાણા બહુ બહુયા બોલાવે કે તમને લાગ્યો હોય કે નહીં, તો તો અમારો ન હોય, અમારા 380 ભાઈ આવતા જ નથી, અમે જો ખાતાની ચોપડી હિ રાખીને હોઈશ, એમ તો કાં તો બસ એ ફોન આવેલે સમજી લેવું એ જ હોય. હા પણ સારું સાહેબ, ઘણું બધું સારું, મને તો નાગાભાઈ એ નથી સમજાતું, ઘણા તો જમીન વેચીને પછી ગાડીમાં બોર્ડ મારે કુળદેવી કૃપા, હવે કુળદેવી કૃપા લખાય કે સર્વે નંબર લખાય, હે એ હાવ ખોટું હોય તો મને પાછો આપજો, આ કોઈ ચોપડ્યું નથી આવતું, હા ઘણા ઘણા તો પતા પતા વેગા લઈને ઘણા એ ફેરવા જમ્યું ફેરવા, માફ કરજો કોઈ આવ્યા હોય તો ફેરવામાં હલવા, પેલા લીધી હોય ને એમાં લખાઈ ગયું કુળદેવી કૃપા, પણ પાછો તો કઈ હાથ બહાર નીકળે એમ હોય ને, આપણે કઈ કેટલી જમીન હોય, અમે કાંઈ નથી કુળદેવી કૃપા, એટલે વેસવાટું કૃપા થોડી હોય કાંઈ, હા એ જ લખવું જોઈએ કે આ ફલાણા ગામમાંથી લખી લીધી હતી ગઈ. ખરેખર ઘણા માણસો પ્રશ્ન એવા કે તમે જોજો, ગાડી બારણે કાઢો, ફોર વ્હીલ પીડ્યું છે, હાથમાં ચાવી છે, તાળું મારતા હામા વાળા શું કે, લગ્નમાં જાઓ નહીં સમસાને હાલ. ખરેખર આ તો આ મોબાઈલનો યુગ છે, મોબાઈલ લેજો બધાએ, ભલે સંજયભાઈ ત્યાંથી બીજા ત્યાં જ્યાં ખાતું હાલતું હોય ત્યાંથી, મોબાઈલનો વિરોધ નથી, નહીં કે જરૂર તો બહુ વહેલી હતી, સીતાજીનું હરણ થયું તેથી માતાજી મિસ કોલ મારત કે બાપુ આવ્યા હું આપીએ, હા તમે દેવી ભાગવત બધું વાંચી શકો સાહેબ, ભણેલા ગણેલા છો, ઇંગ્લિશ મીડિયમવાળા બધે છે, ને કે કોઈ પૂછ્યું તો ત્રણ છોપડી ભણેલા ને કોઈ બારમા વાળે પૂછ્યું, હે ભાઈ બારમા પછી શું હોય, તો કે વર્ષી સમાસી હોય, બોલો કે આ ડિગ્રી કઈ, તો કે ગુજરી ગયા પછી આવે, એ ડિગ્રી જ છે ને. હા હવે બધા તમે જોતા હશો, તમારે ત્યાં ટીવી છે, મારે જ ની એડ આવી નથી, પણ જોજો સાહેબ ટીવીમાં તમે જોતા હશો સાહેબ, સીતાજી હરણ કરવા રાવણ આવ્યો, લક્ષ્મણ રેખાની અંદર નથી ગયો, શું કામ નથી ગયો, સાધુ થઈને આવ્યો છે, એ જ મુદ્દો છે ને સાહેબ, એ નક્કી કર્યું મેં ભગવાન પહેર્યા છે, હવે મારાથી અંદર ન જવાય. કુલ રાવણ તોડો નાચ કીધા પછી રામને એક દિવસ એમ આવે મારા નામથી પથરા તર્યા, આ બધો ઢોંગ કોને છે લેવો, હનુમાનજી કે ધંધો તમારો નથી અમારો છે, કાં તો કે ધક્કા મારવા વાળા અમે છીએ, તમે ધક્કા મારો તરે કોઈ દી, તમે બહાર કાઢવા વાળા, જેને શોભતું હોય શોભે, આ નાનું બાળક છે ગાડીને એવા કાઢતું રૂડું લાગે, આપણે ફોટા પડી નેટમાં મૂકી, પણ હાંઠોનો ભાભો આગળ હાંઠેખા ભરાવે તો, કારણ કે એને નથી શોભતું સાહેબ, એટલે એ અંદર નથી ગયો, પણ સાધુ થઈને આવ્યો, એટલે નાગાભાઈ કહી દઉં કે એ સાધુ થઈને આવ્યો છે એટલા માટે, પણ રામ રાવણ જાનકીજી થઈ ગયા એ વખતમાં સાધુ થયા, એનો વેશ ધારણ કર્યો ત્યારે સીતાજી મળે ને આસારામમાં મેળ પડે, એ વખતમાં ટીવી ચાલુ કોઈ ભજન હાલતા વાગે ભડાકા ભજનના ભારી, એ ભજન એવું હાલતું હોય આપણે મજા આવે, ત્યાં જાહેરાતમાં ભેગું આવે આસારામ પકડાઈ ગયા, ભજન ને આસારામ બે ભેગું, કાનાને મનાવો દ્વારકામાં જાઓ, થોડા ટાઈમ પહેલાં મુંબઈમાં આવ્યું હતું રાધામાં પકડાઈ ગયા, કાનો હળીએ થયો, મોડા મોડા ક્યાં પકડાણ, એક જણો કે ઝેરોક્ષ છે તમે હુઈ જાઓ, જેલમાં કોક ઝીખ્યો હતો એ વખતે, જેલમાં જેલર સાહેબ કે મને કોક બાપુ સ્વપ્ન, બાપુ નહીં આસારામને પકડીને આવ્યા, એ ભેગો જ રહે હુઈ ગયા, મેં તો કોઈ સુરતમાં માથા ખૂટતો, કોકે કીધું કાં તો કે પૈસા વાળા થઈને એટલા બધા સાહેબ તમારે કાંઈ ઘડી કે ઘડતું તો કાંઈ નથી, પણ મારું નામ રામ, તો કે રામ તો જગતનો બાપ છે, સારું કહે છે જગત તારું નામ લે હવારમાં, એ કે વાત છે પણ ઘરના નામ આશા છે,
નીકળાતું નથી, ભેગું નથી નીકળાતું. કાં તો કે બધા એમ કે આસારામ નીકળ્યા. કરો કરો હું તમે આ અર્ધી વાતમાં તમે શું કીધું? એક જાણો કે એક બાપુની મોઢીએ જઈને ઉભો રહ્યો, બાપુ રિલાયન્સવાળાની કંપની કેટલી છે મોટી? તો કે મને ખબર નથી ભાઈ. તો કે એની 10 કંપની લેવીને હું એક મિનિટમાં લઈ લો. બાપુ કે એટલા પૈસા છે? તો કા તો કે પૈસા માટે દુનિયા ડોટું દે, તું મજા કર, તારે જે કામ કરવું એ કર, જે કાંઈ પીવાવાળો ધંધામાં જવું ગમે, તારે પૈસા ન ખૂટે, રિલાયન્સની 10 કંપની એક મિનિટમાં લઈ લે. એ કે બાપુ બધી વાત હતી પણ એક વાતનું મને દુઃખ છે, એટલે તમારી પાસે આવ્યો. એ કે શું છે? મારે કોઈ વસ્તુ ઘટતી નથી પણ મારે એક વાતનું દુઃખ છે, તમે કાંઈક મને આમ રસ્તો સિંધાડો. કે કેમ? કે મારી પત્ની મારી એકે વાત નથી માનતી, મારી પત્ની મારી બધી વાત માને એવો કંઈક મને દોરો કરી દો. ઓલો કહેતો હું બાપુ થાઉં? તું મુદો જ ઉપાડીને આવ્યો મારી પાસે. એ કઠણાએ અમે આવી નીકળ્યા. પણ ઘણી બધી વાતો થઈ છે, ઘણા બધા ભજનો ગવાણા છે. બાપુને સાંભળવા એ પણ જીવનનો લાવો છે અને સારા ભજનો છે, સાચા ભજનો છે. એટલે સોનલમાનો ભાવ બાપુએ પણ યાદી કરાવી છે. કાળી અંધારી અમને કાંઈ હુજે નહીં, આ તો વરણ માથે પડી છે રાત. એ હોનલમાં, પછી હોનલમાં હોય તો ભલે, નાગબાઈ હોય તો ભલે, પીછોડ હોય તો ભલે, મોગલ હોય તો ભલે, બધું માતાજીના નામ જુદા પણ તત્વ એક છે. કોઈ રામને માનતો હોય, કોઈ કૃષ્ણને, બધાય દેવી દેવતાઓના, પણ જેને જેને સમરી આવે પણ એકને પાસે રહેવાય. પછી નોખા નોખા બધે ડોટું દઈ તો પણ કોઈ હળિયું ન કાઢે. એમ થાય કે હવે હનુમાનજી જાય, હનુમાનજી કે શંકર બાપો જાય, શંકર કે ગણપતિ જાય. આ ગણપતિ તો મહારાષ્ટ્રમાં હતો, આપણે અટાણ ઉપા લીધો છે. અમે એવું જોઈએ ગામમાં છીએ એટલે કે કોઈ કુંડે પાણી ન પાવા દે, ભેગા ન રહી. તો અમારો ભૂવો ધૂંઢતો હતો ને, કોઈ કીધું ભે ન દોવા દેતી, કે આલા દોરોબાઈ ન દોવા દીધી, પાછો આવજે. ભે ઉભી રહી. એ કે હે ભાઈ તમને હું આપી, કે હું કાંઈ લેતો નથી પણ માતાજીના મંદિરે તારી ભેને હાકર બરોબર જોખી આવજે. ઓલો કે તો ભલે મરી જાય, કાં તો કે બે વેસાય તો એક જોખાય. એ ભૂવાને ખબર નહોતી, નથી ભૂવા ઘણા ધૂંઢતા, ઘેટો જોઈને બોકડો જોઈને. માતાજી ઘેટા બોકડા ખાય, કાં કોઈ હાવ જ ન માગ્યો કોઈએ, તો ભૂવાની ફોટી મળી નાખે. પણ ફરીથી બાપુને કહું, એમને આનંદ આવે એવા, આપણે આનંદ આવે એવા કંઈક સંતવાણી દોર લઈ હર્ષુક બાપુને વિનંતી કરું. આપણે બધાને આનંદ આવે એવો, એમને પોતાના આનંદ આવે એવા કંઈક ભોજનો લઈ ફરીથી હર્ષુક બાપુને વિનંતી કરી. આવો બાપુ, આવો બાપુ.